એવરીવન વન આર યુ સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ થ્રીનું યુનિટ થ્રીમાં એક્ટિવિટી સિક્સ છે એમાં પાર્ટ ટુ શીખીશું તો ઓપન યોર આઇડલ બુક એમાં છે પેજ નંબર ફિફ્ટી વન તો આપણે શરૂ કરીએ તો આપણે એક્ટિવિટીમાં જોઈશું સિક્સમાં પાર્ટ ટુ એમાં છે એક્સરસાઇઝ ઇલેવન લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ટ્રાય ટુ મેક ટુ સેન્ટેન્સ જેનું પેજ નંબર છે પેજ નંબર ફિફ્ટી વન છે તો કે ચિત્ર જુઓ અને તેના વિશે બે વાક્યો લખો તો આ તમને સેનું ચિત્ર દેખાય છે કાઇડ્સ તો અહીંયા તમારે શું લખવાનું છે સ્ટુડન્ટ્સ કે ધેર આર કાઇડ્સ ઓકે તો તમારે એ પ્રમાણે અહીંયા કાઇડ્સનો સેન્ટેન્સ લખવાનું છે અને કાઇડ્સ વિશે બીજું એક વાક્ય કે ધ કાઇડ્સ આર કલરફુલ તો કે કાઇડ્સ કેવા હોય છે કલરફુલ હોય છે તો આ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે કે ધ કાઇટ્સ આર કલર ફૂલ ઓકે એ પ્રમાણે આ સેનું છે ડ્રોઈંગ તો આ તમે જોયા છે હાઉસ તો ધેર ઇઝ અ હાઉસ ધ હાઉસ ઇઝ સ્મોલ રાઈટ આ છે ધીઝ આર ટ્રીઝ ધ ટ્રીઝ આર ગ્રીન ધીઝ આર રેબિટ્સ ધ રેબિટ્સ આર જમ્પિંગ ધીઝ આર ડોગ્સ ધ ડોગ્સ આર હેપી અહીંયા આરનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે એક કરતાં વધારે છે ધે આર બલૂન્સ ધ બલૂન્સ આર કલરફુલ પાછળ એક્ટિવિટી જોઈશું એ પ્રમાણે એક્ટિવિટીમાં છે કે કાર તો કાર એક જ છે તો અહીંયા આવશે દેર ઇઝ એ કાર ધ કાર ઇઝ ન્યૂ ગાડી કેવી છે નવી છે આ મેંગો છે એક કરતાં વધારે છે તો ધીઝ આર મેંગોઝ ધ મેંગોઝ આર જ્યુસી એટલે કે મેંગો રસવાળા છે એટલે કે કેરીઓ જ્યુસી છે રસ આર ધેર આર સ્વિંગ્સ સ્વિંગ્સ એટલે શું થશે ઝૂલા ધ સ્વિંગ્સ આર ઓલ્ડ એટલે કે ઝૂલા જે છે આ હિચકા છે કેવા છે જૂના છે ધેર આર પેન્સ ધ પેન્સ આર યલ્લો પેન કેવી છે યલો છે રાઈટ તો આ પ્રમાણે તમારે અહીંયા આ ચિત્રો જોઈને એ પ્રમાણે અહીંયા વાક્ય બનાવવાના છે રાઈટ હવે જોઈએ એક્સરસાઇઝ ટ્વેલ્વ કલર ધ પિક્ચર્સ એન્ડ મેક્સ સે અ સેન્ટેન્સ અબાઉટ ધ ઓબ્જેક્ટ ચી ચિત્રોમાં રંગ પૂરો અને આપેલ વસ્તુ વિશે એક વાક્ય બોલો આ છે રેડ તો એપલનો કલર કેવો હોય છે રેડ તો ધ એપલ ઇઝ રેડ આ છે લીફ લીફનો કલર હોય છે ગ્રીન ધ લીફ ઇઝ ગ્રીન બનાના ધ બના ઇઝ યલ્લો ધ બર્ડ ઇઝ બ્લેક તો તમારે લખવાનું છે કે ધ બર્ડ ઇઝ બ્લેક અગર તમને ખબર નથી પડતી તો હું આની સોલ્યુશનની પીડીએફ સાથે મોકલી રહી છું તો એમાંથી તમારે જોઈને સારા અક્ષરે આઈડલની વર્કબુકમાં લખવાનું છે રાઈટ આગળ જોઈશું પેજ નંબર ફિફ્ટી થ્રી બ્રાઉન ધ ધ પોટ ઇઝ બ્રાઉન વ્હાઇટ ધ રેબિટ ઇઝ વ્હાઇટ પર્પલ ધ બ્રિન્જલ ઇઝ પર્પલ આ છે લોટસ લોટસ એટલે કમળ તો ધ લોટસ ઇઝ પિંક

બિગ વર્ડ સાથે મેચ કરો આ છે હવે અહીંયા આપણે એ પ્રમાણે જોઈશું આ છે ફેટ તો અહીંયા ફેટને અહીંયા ફેટ મેન સાથે જોઈન્ટ કરો અને આ છે થીન થીન એટલે પાતળો એને થીન મેન સાથે જોઈન કરો ઓકે પેજ નંબર ફિફ્ટી ફોર લાસ્ટ પેજ છે તમારી વર્કબુકનું રાઈટ તો આ તમારી વર્કબુકનું છેલ્લું પેજ છે અહીંયા આપણે તમારી વર્કબુકનું સ્ટાન્ડર્ડ થ્રીનું ફર્સ્ટ સેમ પૂરું થાય છે રાઈટ સ્ટુડન્ટ આ ફર્સ્ટ સેમ તમારે મેં આખું તમને પૂરું કરાવ્યું છે તમારી આ આઈડલની વર્કબુક તમારે પૂરી કરવાની છે પેજ નંબર ફિફ્ટી ફોર આ ફર્સ્ટ સેમની જ બુક છે હવે તમારે સેકન્ડ સેમ એટલે કે દિવાળી પછીનું જે સેકન્ડ સેમ શરૂ થશે એમાં તમારી બીજી બુક આવશે તો આ બુક તમારે આખી પૂરી કરવાની છે મેં તમને જે જે અત્યાર સુધી વિડીયો સમજાવ્યા છે પીડીએફ આપી છે એ પીડીએફ સોલ્યુશન પીડીએફમાંથી જોઈને સારા અક્ષરે તમારે વર્કબુક પૂરી કરવાની છે રાઈટ આગળ જોઈશું એક્સરસાઇઝ બે તો શોક તો અહીંયા આપણે શોર્ટ જોડે અહીંયા જોડો ટોલ તો અહીંયા ટોલ સાથે અહીંયા જોડો આ સ્માઈલી છે તો સ્માઈલી હેપી છે તો અહીંયા હેપી સાથે જોડો સેડ એટલે ઉદાસ ઉદાસ જોડે અહીંયા જોડો શોર્ટ શોર્ટ એટલે ટૂંકું અને લોંગ લોંગ એટલે લાંબુ આ સ્કેલ છે લોંગ છે આ સ્કેલ શોર્ટ છે થીન તો ક્યાં પતળી બુક છે આ બુક જાળી છે થીન બુક થિક બુક કરલી હેર એન્ડ સ્ટ્રેટ હેર ફિર આ છે ઓલ્ડ મેન અને યંગન આ છે ઓ આ છે ઓલ્ડ અને આ છે યંગ ઓકે પછી આ છે ન્યૂ ન્યૂ ફ્રોક ઓલ્ડ ફ્રોક નવું ફ્રોક જૂનું ફ્રોક આ છે નજીક અને આ છે દૂર રાઈટ આ ગાડી છે એ અહીંયાથી શું દેખાય છે તમને કે અહીંયા ગાડી છે દૂર આ અહીંયા નજીક છે તો અહીંયા મેચ કરો અને અહીંયા દૂર છે તો ફાર આ ગાડી સાથે મેચ કરો ઓકે તો આ થયા તમારા ઓપોઝિટ વર્ડ તમને ખ્યાલ આવ્યો હશે અગર તમને ખબર ના પડે સ્ટુડન્ટ્સ તો હું આની પીડીએફ મોકલું છું તમે જોઈને વર્કબુકમાં લખી દેજો આ તમારી થર્ડ સેમ આઇડલની વર્કબુકનું પેજ નંબર ફિફ્ટી ફોર સુધી આ પૂરું થાય છે તમારે લખવાનું છે રાઈટ અને તમારે એક્ઝામની તૈયારી કરવાની છે તો રિવિઝન વર્કશીટ તમારે મોકલું એનો તમે વિડીયો જોજો અને તૈયારી કરજો ત્યાં સુધી આવજો